હાલમાં જોવા જઈએ તો લીમડી એક છોટાકાસી તરીકેનું બિરુદ આપવામાં આવે છે. લીમડીને કેમ છોટાકાસી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે જોઈએ તો અલગ અલગ નવનાથના મહાદેવના મંદિર લીમડીમાં આવેલા છે. લીમડી અનેક અલગ અલગ સમાજના ધર્મોની મોટી ગાદીઓ પણ આવેલી છે. જ્યારે લીમડીના નદીના સામા કાંઠે આવેલ જગદીશ આશ્રમ જે મહાદેવનું મંદિર આવેલું છે, આજે નાગપાંચમના દિવસે ભારતની ચલણી નોટો 1, 2, 10, 20, 50, 100, 500 અને 2000 લઈને મહાદેવના મંદિરમાં આશરે રૂપિયા 6 લાખનો શણગાર કરવામાં આવ્યો હતો. આ શણગાર કરવા માટેનો હેતુ કે સમગ્ર ભારતમાં કોરોનાના મહારોગ દૂર થાય, લોકોને સુખ શાંતિ મળી રહે તે માટે મહાદેવજીને પ્રાર્થના કરી જગદીશ આશ્રમમાં મહાદેવના મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ શણગાર કરાયો હતો. જય જગદીશ. આજ રોજ શ્રાવણવદ પાંચમ નાગપંચમીના પંચમીના મહોત્સવ નિમિત્તે જગન્નાથ તીર્થ સ્વામીજી આશ્રમ એટલે કે જગદીશ આશ્રમની અંદર ચલણી નોટો એટલે કે 1 રૂપિયા, 2 રૂપિયા, 5, 10, 20, 50, 100, 200, 500 અને 2000 સુધીની દરેક નોટોનો જગદીશ દાદાને શણગાર જગન્નાથ તીર્થ સ્વામીજી આશ્રમના સ્વયંસેવક ભાઈઓ બહેનોના સહકારથી કરવામાં આવ્યો છે, જેની કિંમત આશરે 6 લાખ રૂપિયા જેવી થવા જઈ રહી છે. અને આ શણગાર દ્વારા જગન્નાથ તીર્થ સ્વામીજી આશ્રમમાં આવતા દરેક ગુરુ ભક્તોનું કલ્યાણ થાય, વિશ્વ આખામાંથી કોરોના મુક્ત થાય, બધાને આરોગ્ય મળે, બધાનું કલ્યાણ થાય એ ભાવનાથી રોજેરોજ જે આ શણગાર કરીએ છીએ, એમાં વિશેષ શણગાર જેના દ્વારા દરેક સ્વયંસેવક ભાઈઓ અને બહેનોના સહકારથી આજે આ ભારતની કરન્સી ચલણી નોટોથી શણગાર કરી દાદાને પોતાનો ભાવ વ્યક્ત કર્યો છે. અને એ ભાવ દ્વારા સમસ્ત ગુરુભક્તોનું વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવના સાથે જગદીશ દાદા દરેક ઉપર પોતાની કૃપા ઉતારે એવા ભાવ સાથે આ શણગાર દાદાને કરન્સીનો કરેલો છે, તો એના વડે કરી અને અમે અમારો ભાવ દાદાને વ્યક્ત કર્યો છે. સીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.